શહેરમાં આવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને આજે શહેર રેલવે સ્ટેશનથી શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારી SRP CISF ની ઉપસ્થિતિમાં રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા નીકળનારી છે. બપોરે 2:30 કલાકે શહેરના સ્ટેશનથી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે, જેને લઈને વડોદરા પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે સમગ્ર રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જેમાં વડોદરા પોલીસ SRP તથા CISF અને હોમગાર્ડ SOG ડી સ્ટાફ સહિત તમામ પોલીસના જવાનો સાથે સી ટીમ મહિલા પોલીસ પણ જોડાયા હતા. શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહે જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પોઈન્ટ્સ પર ગોઠવવામાં આવ્યા છે. બોડી કેમેરા સહિત ડ્રોન અને હાઈટેક કેમેરાથી પોલીસ તમામ રૂટ પર નજર રાખશે. સાથે વધુમાં તેમણે જણાવ્યું કે શાંતિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે આજે શાંતિ સમિતિ બેઠક પણ યોજવામાં આવી હતી. આવતીકાલે જે રથયાત્રાની તૈયારીઓ છે, કેવી સુરક્ષા વ્યવસ્થા છે? કલ કી રથયાત્રા કે લીએ પુલિસ કી સભી તૈયારીયાં પૂરી હો ગઈ હૈ. આજ હમને રૂટ પર રિહર્સલ રખા હૈ. ઇસ રથયાત્રા મેં હમ લોગ બોડી વોર્ન કેમેરા, ડ્રોન ઓર CCTV કા ઉપયોગ કરને વાલે હૈ. ઇસ યાત્રા મેં 10 IPS ઓફિસર રહેંગે और करीब करीब 3000 जवान और 3 कंपनियां SRP और CSF की डिप्लॉय की गई हैं. आज सुबह हमने शांति समिति की मीटिंग भी रखी थी, उसमें सभी कम्युनिटी के आगेवानों से मीटिंग हुई है और सब हमारे साथ सहयोग देंगे. हमारे सभी संवेदनशील विस्तारों में अलग से पुलिस डिप्लॉय की गई है, डीप पॉइंट भी लगाए गए हैं और उनमें मोहल्ला समिति की मीटिंग भी की गई. सर छतों पर भी पॉइंट लगाए गए हैं? छतों पर भी हैं, ढाबा पॉइंट भी लगाया गया है.